तो મહત્વના સમાચાર, એશિયા કપમાં ભારતનો કામયાબ વિજય થયો છે. શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું છે ભારતે એશિયા કપ. અને ભારતનો આ ભવ્ય વિજય, શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું છે. જે રીતની બેટિંગ કરવામાં આવી હતી અને એશિયા કપ કે ભારતનો વિજય થયો છે, શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યો છે. મોહમ્મદ સિરાજ કે જેણે 6 વિકેટો લીધી હતી, हार्दिक पंड्याए 3 विकेटो लीधी थी और आ साथ आगे वधी रहा था, जयरे बुमराए 1 विकेट लीधी थी. और एशिया कप में भारत नो भव्य विजय थयो, श्रीलंका ने 10 विकेट थी हराव्यु छे. अमारी साथे धवल गोकाणी अमारी साथे जोड़ाई गया छे. धवल, जे रीते बेटिंग करवामां आवी, बॉलिंग करवामां आवी अने भारत नो भव्य विजय थयो, सौथी सारू प्रदर्शन कयुं रह्युं? જોરદાર. ભારતીય આવતા મહિને વર્લ્ડ કપ શરૂ થવાનો છે ને તે પહેલા ભારતીય ટીમ વર્લ્ડ કપ માટેની તૈયારી કરી રહી છે. અને આજે શ્રીલંકા સામે એશિયા કપની ફાઇનલ હતી અને પ્રથમ ઓવરથી જ ભારતીય ટીમે દબદબો બનાવ્યો હતો. પ્રથમ ઓવરમાં જ જસપ્રીત બુમરાએ વિકેટ ઝડપી હતી અને ત્યારબાદ મોહમ્મદ સિરાજ, જે યંગ ફાસ્ટર બોલર છે, હૈદરાબાદથી આવે છે, તેને મેચની ચોથી ઓવરની અંદર એક જ ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. અને સિરાજે મેચમાં પણ 6 વિકેટ ઝડપી છે. હાર્દિક પંડ્યાને પણ 3 સફળતા મળી હતી અને ભારતીય ટીમે 15 જ ઓવરની અંદર શ્રીલંકાને 50 રનમાં જ ઓલ આઉટ કરી અને માત્ર 6.1 ઓવરની અંદર જ 51 રન બનાવીને 10 વિકેટે જીત મેળવી છે. ભારતીય ટીમ 8મી વખત એશિયા કપની અંદર ચેમ્પિયન બની છે અને વર્લ્ડ કપ પહેલા આ ખૂબ જ મોટા સારા સંકેત મળી રહ્યા છે. ટીમ સારા ફોર્મમાં છે, દરેક ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને કોમ્બિનેશન પણ ટીમનું સારું છે. એટલે ભારતીય ટીમ આ વખતે ઘર આંગણે વર્લ્ડ કપ રમવાની છે એટલે ખૂબ જ મોટી દાવેદાર પણ છે. બિલકુલ, આભાર થવલા આપનો સમગ્ર વિગત બદલ. તો શ્રીલંકાને માત્ર 37 બોલમાં હરાવ્યું, વનડેમાં સૌથી ઝડપી જીત હાંસલ કરી છે. એશિયા કપમાં ભારતનો આ ભવ્ય વિજય થયો છે. તો આ ટુર્નામેન્ટ ભારતે 8મી વાર જીતી, એશિયા કપની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને ઓલ આઉટ કરી દીધું. ભારતીય ટીમને જીતવા માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ટીમ ઇન્ડિયાના ઓપનર્સ ઈશાન કિશન અને શુભમન ગીલે 6.1 ઓવરમાં ચેઝ કરી લીધો હતો.